કેટલીક વખત શોખ એ મનોરંજનનું માધ્યમ નથી રહેતા પરંતુ મૃત્યુના કારણ બનતા હોય છે. આવો જ ઘટના, આવો જ એક બનાવ ખોડિયાર ડેમ ખાતે બનેલો હતો. અમરેલીના ત્રણ જુવાનિયાઓ ખોડિયાર ડેમ પાસે નાહવા પડેલા હતા. પાણીના ગુનામાં ડૂબવા લાગતા બે વ્યક્તિઓના કરુણ મૃત્યુ નિપજેલા છે, જ્યારે એક યુવક મહામુસીબતે પોતાનો જીવ બચાવી કાંઠા સુધી પહોંચેલો હતો. અમરેલીના ત્રણ કિશોરો મોટરસાયકલ લઈ ધારીના ખોડિયાર ડેમે ફરવા ગયેલા હતા, ત્યારે ડેમના હેઠવાસમાં પાણીમાં નાહવા પડતા ત્રણેય કિશોર ડૂબેલા હતા. એક કિશોર જેમ તેમ કરી કાંઠે આવવામાં સફળ રહેલો હતો, જ્યારે બે કિશોરનું ડૂબી જવાથી મૃત્યુ નિપજેલું હતું. તરવૈયાઓએ દોડી જઈ બંનેની લાશ પાણીમાંથી બહાર કાઢી ધારી દવાખાને ખસેડેલા હતા. ધારીના ખોડિયાર ડેમના હેઠવાસમાં ગુનાઓમાં પાણી ભર્યું રહેતું હોય છે અને પાણી ફરી એકવાર જીવલેણ નીવડેલું છે. અમરેલીના ત્રણ કિશોર આજે પોતાના મોટરસાયકલ લઈ ખોડિયાર ડેમ પર ફરવા ગયેલા હતા અને ડેમના દરવાજા નીચે ભર્યા રહેતા પાણીમાં નાહવા પડેલા હતા. ત્રણેયને અહીંની પાણીની ઊંડાઈનો અંદાજ ન હતો, જેને પગલે ઊંડા પાણીમાં ગરક થઈ ગયેલા હતા. અમરેલીની કંસારા બજારમાં ફેરિયાપામાં રહેતા અયાઝ હનીફભાઈ માંડલિયા 17 વર્ષીય અને ચાંદની ચોકમાં હજારી ફળિયામાં રહેતા અબ્દુલ્લા સિકંદરભાઈ નાગાણી, તેઓ પણ 17 વર્ષીય ઊંડા પાણીમાં ગરક થઈ ગયેલા હતા. જ્યારે તેમની સાથે રહેલો અન્ય કિશોર બશીર અબ્દુલ કરીમભાઈ બ્લોચ, જેની ઉંમર પણ 17 હતી, જેમ તેમ કરી પાણીની બહાર આવવામાં સફળ રહેલો હતો. બંને કિશોર ડૂબી જતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયેલા હતા. ધારીના તરવૈયા રમેશભાઈ કાતરિયા અને અન્ય યુવાનો પણ દોડી આવેલા હતા અને ડૂબેલા બંને યુવાનોને પાણીમાંથી બહાર કાઢેલા હતા, પરંતુ બંનેનું મૃત્યુ નિપજી ચૂકેલું હતું. સ્થાનિક પીએસઆઈની સૂચનાથી રાઇટર્સ નહીલબેન સભાયા, સંજયભાઈ સદ્દારા વગેરે અહીં દોડી આવેલા હતા. બંને મૃતકની લાશને ધારી દવાખાને ખસેડાઈ હતી, જ્યારે બશીરને વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં રિફર કરવામાં આવેલો હતો.